આગળ પ્રશ્ન છે, ત્રણ વિધાન આપેલા છે, ત્રણ વિધાનની અંદર પ્રશ્ન શું પૂછેલો છે, સાચું કયું છે એ કહેવાનું છે. પહેલું એ કહે છે કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર. તો ખાનગીકરણ એટલે શું? તો કે પ્રાઇવેટાઇઝેશન, કે જેના અંતર્ગત સરકારે ખાનગી ક્ષેત્રને વધુ તકો આપી અને નબળી કામ કરતી જે કંપની હતી, નબળી કામગીરી કરતી જે જાહેર કંપની હતી એમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો અથવા વેચી દીધો. આ વાત સાચી કે ખોટી? ખાનગીકરણ, આ વાત સાચી કે ખોટી? તો આ વાત સાચી, બરાબર. ખાનગીકરણ આપણે ડિટેલમાં સમજેલા હતા. બીજું સમજો, ઉદારીકરણ. તો કે ઉદારીકરણ એટલે શું? તો કે જે અંતર્ગત ખાનગી કંપનીઓની ઘણી છૂટ આપવામાં આવી, છૂટછાટ આપવામાં આવી, કર એટલે કે ટેક્સ, પરવાનગી એટલે કે પરમિશન્સ એ બધી ઘટાડી દીધી અને વહીવટી પ્રક્રિયા સરળ કરી નાખી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે, યસ. લાઇસન્સને એ બધું દૂર કરી નાખ્યું. ઉદારીકરણ, ઉદાર શબ્દ ઉપરથી આપણે સમજાતા, એટલે કે રૂલ્સ, રેગ્યુલેશન્સ, નિયમો બધા હળવા કરી નાખ્યા, બરાબર. ઉદાર ઉપરથી તમારે યાદ રાખી લો. ત્રીજું, વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, કે એના અંતર્ગત વિદેશની કંપનીઓ ભારતમાં આવવાની અને રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, બરાબર. તો ત્રણેય વિધાન સાચા છે. હવે તમને ખ્યાલ હશે કે આપણે આ ટોપિક ડિટેલમાં સમજેલા હતા અને ત્યારે મેં તમને કીધું હતું એલપીજી રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો કે ત્રણેય શબ્દના અલગ અલગ મતલબ છે અને ત્રણેય શબ્દ અંતર્ગત અલગ અલગ વસ્તુઓ જે છે એને ધ્યાને લેવામાં આવે છે, બરાબર. તો આપણે જે ત્રણેય શબ્દને જે ડિટેલમાં સમજેલા હતા એના આધારે આ ક્વેશ્ચન ડીલ થઈ શકે કે નહીં, ઓકે, બરાબર. બાકી નો ખ્યાલ હોય તો તમે એ વિડીયો લેક્ચર ફરીથી જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જાય.